જે મારા જ વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો એના વિશે આપણે માહિતી મેળવી હતી. અને ભૂમિતિ એ શબ્દ અંગ્રેજી જીઓમેટ્રી અને એ ગ્રીક શબ્દ મૂળ જીઓમેટ્રોન પરથી આવેલો છે. અને જીઓ નો અર્થ પૃથ્વી થાય છે અને મેટ્રોનનો અર્થ માપન. તો એના દ્વારા ઇતિહાસમાં પ્રાચીન સમયમાં મોટાભાગે કળા, સ્થાપત્ય અને માપનના ભૂમિતિમાં ઉપયોગ થતો હતો. અને તમને ખ્યાલ હશે કે વાવેતર એટલે કે આપણે ખેતરની ફરતે વાડ અથવા તો ખેતરમાં જે ચાસ પાડવામાં આવે છે એના વિશેની માહિતી માટે આ ભૂમિતિનો ઉપયોગ થતો હતો. પ્રસંગોમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર હદ નક્કી કરવા એટલે કે કોઈ જગ્યાએ આપણે લીટી દોરીએ છીએ બરાબર, અને તમને ખ્યાલ હોય તો 100 મીટરની દોડ હોય તો 100 મીટર કેટલું એ તમને જોઈને ખ્યાલ આવે નહીં. તો ત્યાં આપણે 100 મીટરની લીટી દોરી દઈએ બરાબર છે. તમે રમત રમો છો ને ત્યાં એવી જ રીતે, હા, તો એવી રીતે આપણે ઘણા બધી જગ્યાએ આ ભૂમિતિનો ઉપયોગ કરીએ છીએ. હવે તેના અગત્યના મુદ્દા એટલે કે બિંદુ, આપણે આ પાઠમાં બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ, વક્ર બરાબર છે, એવા ત્રિકોણ, ચતુષ્કોણ, બહુકોણ આના વિશે ભણવાના છીએ. હવે અહીં બિંદુથી શરૂઆત કરીએ. તો બિંદુ તો જો કોઈ જે જોઈ ન શકાય તેવું ઝીણું બારીક ટપકું એટલે કે બિંદુનો ખ્યાલ આપે છે. આપણે પેન્સિલની અણી વડે જ્યારે આ રીતે ટપકું કરીએ છીએ બરાબર, તો એને આ રીતે 3 બિંદુ અહીંયા આગળ મેં દર્શાવ્યા છે, એ, બી અને ઓ. હવે આને નામ આપો તો જ ખબર પડે, નહીં તો અસંખ્ય ટપકાઓ હોય તો એમાં કયું ટપકું કયું છે તે આપણે જાણી શકીએ નહીં. તો ઉપરની આકૃતિમાં જે ટપકા દર્શાવ્યા છે તેને બિંદુ એ, બી અને ઓ એમ વંચાય છે. આ ઉપરાંત બિંદુને અન્ય મૂળાક્ષર એટલે કે કેપિટલ એબીસીડીમાં ના કોઈ પણ અક્ષર સી, ડી, ઈ એમ વગેરે વડે દર્શાવી શકાય છે. હવે પ્રયત્ન કરો, પેન્સિલની અણી વડે પેપર પર 4 ટપકા દર્શાવી, એક તેમને મૂળાક્ષર એ, સી, પી, એચ વડે દર્શાવો. આ બિંદુઓના નામ જુદી જુદી રીતે દર્શાવો અને તેમાં એક આ રીતે પણ દર્શાવી શકાય કે આપણને ચોપડીમાં આપેલું છે આ 4 રીતે ટપકા, તો એને આપણે આ સીધી રેખામાં પણ દોરી શકીએ છીએ, ત્યારબાદ આડી રેખામાં પણ આપણે 4 ટપકાને દોરી શકીએ છીએ. અને આ જે 4 ટપકા છે બિંદુ બરાબર, એના હું નામ બદલી કાઢ્યું એટલે કે અહીંયા સી, એ, પી અને એચ કરી દઉં તો પણ એ જુદી રીતે દર્શાવ્યા તેમ કહેવાશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે આકાશના તારાઓ પણ આપણને બિંદુનો ખ્યાલ આપે છે અને તમારા રોજિંદા જીવનની આવી 4 ઘટનાઓ શોધી કાઢો. તો મેં ઉદાહરણ આપ્યું હતું કે બોલપેનનો પોઈન્ટ, પરિકરની અણી, ટાંકણીની અણી અને સોયની અણી કે જે આપણને બિંદુનો ખ્યાલ આપે છે. રેખાખંડ જો 2 બિંદુને જોડતો સૌથી ટૂંકો માર્ગને રેખાખંડ કહેવામાં આવે છે. બિંદુ ઈ અને બીને અલગ માર્ગ સાથે જોડવાનો પ્રયાસ કરીએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે મેં ઈ અને બીને મેં વાત કરી હતી આગળ કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના ટૂંકો માર્ગ શોધીએ છીએ. અહીંયા આગળથી જોઈ શકાય છે એથી બી સુધી જવાય છે, અહીંયાથી પણ જઈ શકાય છે, પણ આ જે માર્ગ છે એ થી બીનો સીધો માર્ગ બરાબર, તો તે ટૂંકું અંતર અને એ એકદમ સરળ રીતે આપણને માર્ગ મળે છે. તો એ અને બીને જોડતો સૌથી ટૂંકા માર્ગને આપણે રેખાખંડ એ બી કહીએ છીએ અને રેખાખંડને આપણે ગણિતની ભાષામાં એ બી અને ઉપર રેખાખંડનું ચિહ્ન કે બી એ અને રેખાખંડ વડે દર્શાવી શકીએ છીએ. તેને રેખાખંડ એ બી વડે વંચાય છે અને બિંદુઓ એ અને બીને રેખાખંડના અંત્યબિંદુ કહે છે એટલે કે આ છેલ્લા બિંદુઓ છે એ અને અહીંયા બી બરાબર, તો રેખાખંડને 2 અંત્યબિંદુ હોય છે બરાબર. રેખાખંડ એ આ રીતે પેટીની ધાર, ટ્યુબ લાકડીની આ ધાર અને આ પોસ્ટકાર્ડની એ ધાર બરાબર છે, તેના વડે પણ રેખાખંડને આપણે ઓળખી શકીએ છીએ. રેખા એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ દ્વારા રેખા રચે છે અને રેખા
बन्ने बाजू अनंत बिंदु सुधी प्रसरेल छे। आगळ एक उदाहरण जोईए। रेखानी एक बीजी व्याख्या जोईए कि रेखाखंड ए बी ना अंत्य बिंदुओने बन्ने तरफ बिंदुओ उमेरता मळती आकृति ने रेखा कहेवाय छे। अहींया तमे रेखा ए बी जोई शको छो, रेखाखंड ए बी जोई शको छो, तेने ए नी विरुद्ध तरफ अने बी ने आ बाजू प्रसरावता, बराबर छे, तो तेमां आपणने रेखा ए बी मळे छे। शुं मळे छे? रेखा ए बी। हवे रेखा ए असंख्य बिंदुमांथी बनेली छे, परंतु रेखानी रचना माटे बे बिंदુઓ પૂરતા છે। અહીંયા આગળ જોઈ શકાય છે કે એ અને બી હોય તો આપણે એમાં એક રેખા દોરી શકીએ છીએ, બરાબર। હવે રેખાને એ બી વડે એટલે કે ઉપર બંને બાજુ આ રીતે તીર વડે દર્શાવવામાં આવે છે, અને કેટલીક વાર રેખાને એલ એમ એન જેવા સંકેત વડે દર્શાવાય છે, અને રેખાને હંમેશા સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીમાં આપણે દર્શાવીએ છીએ। હવે રેખાનો જ એક એવો ભાગ કિરણ જોઈએ કે જે એક ઉદ્ભવ બિંદુ ધરાવે છે અને બીજી તરફ અનંત સુધી વિસ્તરે છે। હવે તેને આપણે એ ઉદ્ભવ બિંદુ કહેવાશે અને બી એ કિરણમાં આવતો વચ્ચેનું એક બિંદુ છે। હવે આ કિરણમાં ઉદ્ભવ બિંદુ એ છે અને આગળ બી બિંદુ આવેલું છે। હવે આનું ઉદાહરણ લઈએ તો ટોર્ચમાંથી નીકળતા કિરણો અને સૂર્ય કિરણો વિચારો અને લખો। ધારો કે એ બી એ એક કિરણ છે, તો અહીંયા આગળ આપણને આપ્યું છે કે પી બિંદુ એનું ઉદ્ભવ બિંદુ થશે, અને ત્યારબાદ ત્યાંથી કોઈ પણ બાજુ આપણે કિરણ દોરીએ અને ત્યાં બીજું બિંદુ ક્યાં આવે છે, ક્યુ આવેલું છે। તો અહીં પહેલો પ્રશ્ન છે કે તેનું ઉદ્ભવ બિંદુ કયું છે, તો પી, અને બિંદુ ક્યુ એ કિરણ પર આ ક્યાં આવેલું છે, તો પીથી થોડે દૂર આવેલું છે। શું આપણે કહી શકીએ કે ક્યુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે, તો ના, કારણ કે આપણે આ જે કિરણ છે એ ક્યાંથી શરૂઆત થઈ રહી છે, પીથી શરૂઆત થઈ છે, એટલે આપણે ક્યુને એનું ઉદ્ભવ બિંદુ કહી શકીશું નહીં। પ્રયત્ન કરો, આકૃતિ 4.8માં આપેલ કિરણના નામ લખો। તો આપણને આકૃતિમાં અહીંયા એક કિરણ આપેલું છે, બીજું કિરણ અહીં સુધી, ત્રીજું કિરણ ટી બી, બરાબર છે, એટલે કે કિરણ એ, કિરણ ટી એન, કિરણ ટી બી અને કિરણ એન બી, એ અહીંથી ઉત્પન્ન થતું કિરણ એન બી પણ આપણે આપેલું છે। હવે બીજો પ્રશ્ન છે કે શું ટી એ આપેલ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે, તો આપણે જોઈએ તો ટી એ તો હા, ટી બી તો કિરણ ટી બી જે છે એ બરાબર, કિરણ ટી એન એમાં પણ બને છે કે આપણને ઉદ્ભવ બિંદુ ટી દેખાય છે, પણ અહીંયા એનથી ઉદ્ભવતું કિરણ એન બીમાં ટી બિંદુ આવતું નથી, ઉદ્ભવ બિંદુ ટી તરીકે જ નથી, એટલે આપણને અહીંયા દરેક શબ્દ વાપર્યો છે, તો આપણે દરેક માટે આ વાક્ય કહી શકીએ નહીં, એટલે અહીંયા ના, ટી એ આપેલ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ નથી। હવે અહીં કિરણ ઓએ આપેલ છે, જુઓ તો કિરણ ઓએ જે ઓમાંથી ઉદ્ભવે છે, દેખ્યું ને, હવે બિંદુ એમાંથી પસાર થાય છે, તેમાં બિંદુ બી પણ આવી જાય છે, તો બી આપણે કિરણ ઓ બી પણ કહી શકીએ છીએ, અને ઓએ અને ઓ બી દેખાવમાં સરખા નથી, પણ એક જ કિરણના ઉદ્ભવ બિંદુમાંથી પસાર થાય છે, એટલે આપણે કિરણ ઓએ, ઓએ અને ઓ બી એમ લખી શકાય, પણ શું આપણે ઓએ ને એઓ લખી શકીશું, તો એવું લખી શકાય નહીં, કારણ કે એમાં એ કિરણ એ અહીંથી વાત કરે છે, તો આપણો જે પ્રથમ અહીં આગળ અક્ષર લખ્યો હોય તે ઉદ્ભવ બિંદુ થવું જોઈએ, પણ અહીંયા આપણે જોઈએ છે કે આકૃતિમાં ઉદ્ભવ બિંદુ એ થઈ શકે તેમ નથી, કારણ કે આગળ અહીંયા આગળ ઓ બાજુ કિરણ આમ દર્શાવાય તેવું આપણને આકૃતિમાં આપેલું નથી, માટે અહીંયા ઓ એ કિરણ અને કિરણ એ ઓ એ શક્ય નથી। ત્યારબાદ છેદતી રેખાઓ, કે કોઈ પણ બે રેખાઓ એક બિંદુમાં છેદે અથવા તેમાંથી પસાર થાય તો તે રેખાઓને છેદતી રેખા કહેવામાં આવે છે, અને અહીં જોઈ શકે છે કે આ બે રેખા છે એને એક બિંદુમાં છેદે છે અથવા તો એક બિંદુમાંથી પસાર થાય છે, આવા બે શબ્દમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી શકાય, અથવા જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખા કહેવાય છે। હવે ઉદાહરણો તરીકે અંગ્રેજી મૂળાક્ષર એક્સ
એ તમે જોઈ શકો છો કે ચોકડી જેવો આકાર બને અને ચાર રસ્તા જ્યાં ભેગા થતા હોય ત્યાં પણ આ રીતે છેદતી રેખા જેવો એક્સ જેવો બને છે અથવા તો વત્તાકાર જેવું ચિહ્ન બને છે. હવે ત્યારબાદ છે સમાંતર રેખાઓ. તો આ સમતલ, હવે સમતલ એટલે કે આ એક કાગળ જે લીધું એ કાગળનો જે ભાગ છે તેને આપણે સમતલ કહીએ છીએ, અને સમતલમાં આવેલી બે રેખાઓ એકબીજાને મળી નહીં તો તેને સમાંતર રેખા કહેવાય છે. તમને અહીં રેખા દેખાતી હશે, બરાબર છે. હવે રેખા આનું નામ એલ છે અને આનું નામ એમ છે, તે બંને રેખા એક સમાન અંતર હશે. જુઓ તો અહીં આગળ મારો હાથ જુઓ અને અહીં આગળ પણ જુઓ તો એક જ સરખું માપ જોવા મળે છે અને કોઈ પણ જગ્યાએ તેના માપમાં ફેરફાર થશે નહીં. એટલે કે સમાંતર રેખાઓ વચ્ચે અનંત અંતર સુધી સમાન અંતરે જ આવેલી હશે અને સમાંતર રેખાઓને આપણે એ રેખા એ બી સમાંતર પીક્યુ, રેખા પીક્યુ વડે અથવા એલ સમાંતર એમ વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે રેલવેના પાટા, માપપટ્ટીની સામસામેની ધાર, બરોબર છે. વધુ આવતા વિડીયોમાં ભણીશું.